आज आप आपका नंबर 10 जोईशु आपका नंबर 10 दीप ज्योति अने गीता एवं ज्योति निरूप थाय छे तो हवे आपणे सौथी पहला शुं करवानो हॉलो नंबर आपवानो तो पहला પેલા નંબર નો હવાલો ડોટ કહીશું કેમ કે એને અલગથી ગણવાનો છે. બીજા નંબર નો હવાલો દેવાદાર ઉપર, ત્રીજા નંબર નો હવાલો સ્ટોક ઉપર, ચોથા નંબર નો હવાલો ટ્રેડમાર્ક ઉપર અને પ્રોવિડન્ટ ફંડ ની જવાબદારી છે. પાંચમા નંબર નો હવાલો પ્રોવિડન્ટ ફંડ ઉપર, બરાબર છે. હવે હવાલો નંબર આપ્યા પછી આપણે સૌથી પહેલા શું કરવાનું તો કે જાપાન શોધવાનું. અહીંયા જાપાન આપ્યું છે તો જાહેરાત ઝુંબેશખર્જ આપ્યો છે પાગડી એના ફંક્શન ખાતું નથી આપ્યું તો આપણે જરા ઝુંબેશ ખર્ચ આપ્યો નથી, સોરી એ નવમા દાખલામાં છે. તો અહીંયા દસમામાં જોઈએ જાપાન આપ્યું છે આપણને, હા જાપાનમાં આપણને પાગડી આપી છે, બરાબર. જરા ઝુંબેશ ખર્ચ ના ફંક્શન ખાતું નથી તો પાગડીને, જૂની પાગડીને કયા પ્રમાણ વેચીશું, મૂડીના પ્રમાણમાં. જો દાખલાની રકમની શરૂઆતમાં દીપ જ્યોતિ ગીતા તેમના મૂડીના પ્રમાણમાં, તો અંડરલાઈન કરો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વધતા ભાગીદાર હોય છે, અંડરલાઈન કરો મૂડીના પ્રમાણમાં. મૂડીના પ્રમાણમાં નુકસાન વધતા ભાગીદાર હોય છે. મૂડીનું પ્રમાણ છે 1,00,000, 1,00,000, 1,50,000 અને 1,00,000. એટલે કેટલું થશે, 1,00,000 ને આપણે 1,50,000 10 જેમ 15 જેમ 10, 5×10 45, 15 5×10 તો 2×2×2×3 2×2 પ્રમાણ આવશે. તો 3×2 ને 5×5 7 14,000. દીપના ભાગે કેટલા આવશે તો કે 14,000×2/7 7×2=14, 2×2=4. જ્યોતિના ભાગમાં કેટલા આવશે તો કે 14,000×3/7 7×2=14, એટલે કેટલા આવશે 6,000. અને આવશે સોરી 2,004. અને ગીતા, ગીતાના ભાગમાં કેટલા આવશે 14,000×3/7 7×2=4, 4,000, 4,000, 6,000 ને 4,000. તો આપણે લખીશું મૂડી ખાતા ઉધાર બાજુ, પહેલા મૂડી ખાતા ઉધાર બાજુ પાગડી ખાતે 4,000, 6,000 ને 4,000. એના પછી મૂડીની બાકી લખી લઈએ. મૂડી ખાતામાં બા આ લાવ્યા કેટલા આવશે, બહાર લાવ્યાની અંદર 1,36,000, 50,000 ને 56,000. 1,36,000, 50,000 ને 56,000, સોરી એ ઉપરનું છે. 1,50,000, 1,00,000, 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
જાપાન પર પછી અનામતો વેચવાની સામાન્ય અનામત 28,000 છે એ પણ મૂડીના પ્રમાણમાં વેચીશું તો 28,000 ગુણ્યા ડી 28,000 ગુણ્યા 2/7 728 એટલે કેટલા આવશે 8,000 જ્યોતિ 28,000 ગુણ્યા 3/7 728 એટલે આવશે અહીંયા 12,000 અને ગીતા 28,000 ગુણ્યા 2/7 8,000 12 ને 8 20 ને 8 8,000 12,000 8,000 12,000 ને 8,000 એના પછી લેણદારો લેણદારો પર કોઈ હવાલો છે
નથી તો લેંડાઓ ભાવવાનું નથી તો લેંડાઓને એઝ ઇટ ઇઝ આપણે મૂકીશું પાકા સરવૈયામાં 60,000 60,000 ચાલો એના પછી જમીન મકાન છે અંદરના ખાનામાં લખીશું હવાલો છે એની ઉપર નથી બહારના ખાનામાં જમીન મકાન 1,90,000 એના પછી ટ્રેડમાર્ક પાગડી ટ્રેડમાર્ક પર હવાલો છે ટ્રેડમાર્ક કેટલા છે એ ટ્રેડમાર્ક 60,000 છે એ કુલ 6 વર્ષ માટે છે બહુ ટ્રેડમાર્ક 60,000 કુલ 6 વર્ષ માટે છે એટલે માઇનસ ચાલુ વર્ષના બાદ કરવાના એમાંથી 10,000 અને 50,000 યાદ રાખો ટ્રેડમાર્ક નો હવાલો શું આપ્યો છે કે ચાલુ વર્ષના છે 6 વર્ષના છે 60,000 ની કિંમત 6 વર્ષ માટે છે 1 વર્ષ માટે કેટલી થાય તો 60,000 ભાગ્યા 6 એટલે 10,000 ચાલુ વર્ષના બાદ કરવાના હવે અહીંયા લખવાનું ખર્ચ કહેવાય ટ્રેડમાર્ક પ્રકારનો ટ્રેડમાર્ક ખાતે 10,000 હવે સ્ટોક છે સ્ટોક ઉપર હવાલો છે તેની પડતર કિંમત 25% વધારે કિંમતે દર્શાવેલ છે જે પડતર કિંમતથી નોંધવી આ હવાલો ધ્યાનથી સમજશો હવે આપણે લખવાનું છે સ્ટોક 50,000 છે અને તેની પડતર કિંમત 25% વધારે દર્શાવે છે તેની પડતર કિંમત શું છે 25% વધારે દર્શાવે છે તો અહીંયા આપણે પદ મૂકી કે ધારો કે પડતર કિંમત બરાબર 100 વધારો કેટલો છે એમાં 25% વધારો એટલે 125 125 એ 100 રૂપિયા ની કિંમત હોય તો 50,000 એ કેટલી તો 50,000 × 100 / 125 કરો કેટલા આવશે 40,000 આવશે તો અહીંયા આવશે આપણો સ્ટોક બરાબર 50,000 માઇનસ સ્ટોકમાં શું છે ઘટાડો વધારે દર્શાવે એટલે સ્ટોકમાં ઘટાડો બહારના ખાનામાં 40,000 સ્ટોકમાં ઘટાડો એટલે લખીશું સ્ટોક ખાતે 40,000 એના પછી દેવાદારો દેવાદારો પર 10% લેખિત કારખાન અનામત રાખવાની છે આપણે દેવાદારો કેટલા છે 40,000 10% કેટલા થાય દેવાદારો 40,000 માઇનસ ગાલખાત અનામત 4,000 બારના ખાનામ કેટલા જશે 36,000 બારના ખાનામ 36,000 ગયા બરાબર છે તો હવે 6,000 છે હતી જૂની કેટલી હતી 6,000 નવી કેટલી હતી 4,000 એટલે અનામતમાં શું થયો ઘટાડો ગાલખા અનામતમાં ઘટાડો એટલે આપણો ફાયદો ગાલખા અનામત 2,000
આપણે જે બેંક બાલ આવ્યા બાવીસ હજાર હવે કોઈ હવાલો બાકી રહે છે હા પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 નક્કી છે પ્રોવિડન્ટ ફંડ કેટલાના છે આપણે જોડે 35,000 ના છે વધારો 3,000 35,000 હવે અહીંયા લખીશું હવે કોઈ હવાલો નથી હવે પહેલો છેલ્લો હવાલો છે એ આપણે પછી કરીશું ફંડની જવાબદારી છે વધારો થાય છે એટલે સુધાર બાજુ આવશે ટોટલ કરીશું થશે ખોટ આપણે વેચી તો આવશે 6,000 9,000 6,000 ખોટ વેચી આપણે લઈ જઈશું મૂડી ખાતામાં બાજુ આપણને કીધું છે પહેલો વાળો દીપ અને ગીતાનું 9,1 રાખો અને પાવડી મૂલ્યાંકન 70,000 કરો તો આપણે અહીંયા પાવડીની ગણતરી કરવાની છે અહીંયા આપણે પાવડીની ગણતરી કરીશું ગીતાનો લાભ બરાબર 9 પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ 9 પ્રમાણ 1/2 3/14 આવી ગયું પ્રમાણ બરાબર છે એનો મતલબ લાભ નું પ્રમાણ કેટલું આવ્યું કે લાભ નું પ્રમાણ
बराबर तंजेम तन એટલે કેટલા થાય એક્ઝેમ 1 દર વખતે જેવું નથી કે નવું પ્રમાણ એ લાભનું પ્રમાણ આવે તમારે શોધવાનું હા દાખલામાં જ્યારે તમને જૂનું પ્રમાણ દાખલામાં જ્યારે તમને માત્ર જૂનું પ્રમાણ આપ્યું હોય નવું પ્રમાણ આપ્યું ના હોય કેટલો ત્યાગ કર કેટલો લાભ મળશે લાભનું પ્રમાણ ના આપ્યું ખાલી ને ખાલી જૂનું પ્રમાણ આપ્યું હોય ત્યારે દાખલામાં જૂનું પ્રમાણને નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ ગણવાનું બાકી તમારે દર વખતે જ્યારે નવું પ્રમાણ આપ્યું હોય જૂનું પ્રમાણ હોય એટલે તમારે લાભ શોધવાનો 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 ભૂલ કરવાની નહીં ચલો હવે એક્ઝામ એક આપણને પ્રમાણ મળી ગયું છે પાઘડી કેટલી છે તો 70,000 તો જ્યોતિને ચૂકવવાની પાઘડી બરાબર જ્યોતિને ચૂકવવાની પાઘડી બરાબર 70,000 છેદમાં 3×7 એટલે કેટલા થાય 30,000 30,000 થયા 30,000 ચૂકવશે કોણ તો કે દીપ અને ગીતા તો દીપે ચૂકવવાની પાઘડી બરાબર 30,000×1/2 15,000 અને જ્યોતિ બરાબર 30,000×1/2 એટલે 15,000 તો આપણે જૂના ભાગીદારના મૂડી સાથે આપણે ઉધાર કરવાનો અને નવા ભાગીદારના મૂડી સાથે જમા કરવાનો તો જ્યોતિના મૂડી સાથે આપણે જમા કરીશું 30,000 પણ કેવી છે 15,000 15,000 દીપના મૂડી સાથે અને સોરી દીપના મૂડી સાથે અને જ્યોતિના ગીતાના મૂડી સાથે જે ભાગીદાર છે નિવૃત્ત થાય છે એના મૂડી સાથે જમા કરવાના 15 15 30,000 પણ અલગ અલગ લખવાના 15 15 ને વિગતમાં દીપ અને ગીતા અને જે ભાગીદાર ધંધો ચાલુ રાખે છે એમના મૂડી સાથે આપણે ઉધાર કરવાના 15,000 15,000 વિગતમાં જ્યોતિના મૂડી સાથે તો અહીંયા આપણો હવાલો પૂરો થયો છેલ્લો ડાકો છેલ્લો હવાલો આપણે જોઈ લઈએ નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની મૂડી જેટલી જ રાખવી આ મૂડી દીપ અને ગીતા આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના ભાવમાં રાખશે આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવાની આ માટે શું કરવાની તેમના તફાવતની રકમ તેમના ચાલુ ખાતે લઈ જવાની ચાલુ ખાતે તમારે અસર આપવાની છે બાળકો તો આપણે જોઈએ કેવી રીતના કરીશું ઓકે સૌથી પહેલા આપણે મૂડી કેટલી હતી નવી મૂડી પેઢીમાં એ ચેક જૂની પેઢીમાં મૂડી કેટલી હતી એ ચેક કરી કરી આપણે જૂની પેઢીમાં મૂડી કેટલી છે એ ચેક કરવાનું તો જૂની પેઢીમાં 3 મૂડી હતી 1,50,000 અને 1,00,000 એટલે ટોટલ જૂની પેઢીની મૂડી ટોટલ 3,50,000 છે એટલે કે 1,00,000 1,50,000 1,53,000 તો હવે જે બે ભાગીદારો છે એ પોતાની નવી પેઢીમાં મૂડી બી આટલી જ રાખશે ભલે દી જ્યોતિ જતી રહેશે તેમ છતાં આ લોકો પોતાની મૂડી એટલી જ રાખશે 3,50,000 જ રાખશે એના માટે જવી રકમ ચાલુ ખાતે લાવો એટલે આપણે અસર રોકડ ખાતે નહીં આપવાની ત્યાં આપવાની ચાલુ ખાતે સૌથી પહેલા અહીંયા આપણે જ્યોતિનું ખાતું બંધ કરીશું 1,50,000 12,162 ટોટલ કરી કેટલું થાય છે 1,92,000 1,92,000 ટોટલ થયું અને બાકી કાઢીશું કેટલી આવશે 1,92,000 ની બાકી કાઢીએ 15,000 બાદ કરો તો 1,77,000 આવશે હવે અહીંયા જ્યોતિને આપણે કેટલા પૈસા આપીએ છીએ કોઈ માહિતી આપી નથી હવે જ્યોતિને આપણે કેટલા પૈસા આપીએ છીએ કે એને અડધા આપીએ છીએ એવી કોઈ માહિતી આપી નથી તો એ પૂરેપૂરી રકમ ધંધામાં લોન દઈ રાખવાની બાકી આવશે 1,77,000 વિગતમાં લખીશું જ્યોતિના લોન ખાતે જ્યોતિની લોન છે અહીંયા આપણે આવશે જ્યોતિના લોન ખાતે 1,77,000 મેં મૂડી દીધા બાજુ પાકા સરોયામાં મૂડી દીધા જે બાકી આવી જ્યોતિની એ આપણે લોન તરીકે રાખવાની છે તો જ્યોતિના
લોન ખાતે તો લોન ક્યાં લખાયેલું છે લોન ખાતે પાકા સરવૈયામાં મૂડી દેવા હોય ચલો હવે આ લોકોએ નવી પેઢીમાં મૂડી એટલે દીપે બી કેટલા રાખવાના જ્યોતિ દીપ અને ગીતા કેટલા રાખવાના તો કે બંને સરખાઈ છે એકજેમ એક નવ પ્રમાણનો રાખવાના છે હવાલામ શું કીધું છે ભાગીદારો પોતાની ભાગીદારો નવી પેઢીમાં મૂડી જૂની પેઢીની મૂડી જેટલી રાખશે અને નફા નુકસાનનો ભાગ રાખશે જૂની પેઢીની મૂડી 3,50,000 નવી પેઢી મૂડી કેટલી થાય 3,50,000 નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે નવા નફા નુકસાન પ્રમાણ કેટલું છે 1:1 તો 3,50,000 આપણે ડિવાઈડ કર્યા 1:1 ભાગમાં 1/75 એના પછી આગળ શું કીધું છે કે જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવા એટલે હવે આમાં જો 1,75,000 થાય બાકી નીકળે છેલ્લે આપણે જે બાકી કાઢી છે 1,75,000 નીકળવી જોઈએ એનાથી વધુ નીકળે તો મૂડી પરત કરી ઓછી હોય તો અમને લાવવી પડશે પણ અહીંયા સર ક્યાં આપીશું ચાલુ ખાતે તો સૌથી પહેલા ટોટલ કરીએ તો અહીંયા ટોટલ થાય 1,08,000 હવે સૌથી પહેલા તમારે શું કરવાનું ગીતાની ઉધાર બાજુ જમા બાજુ ટોટલ કરવાનું તો ગીતાની જમા બાજુ ટોટલ કેટલું છે 1,08,000 અને ઉધાર બાજુ ટોટલ કેટલું છે 6×4=10,25,000 તો 1,08,000 માંથી 25,000 બાદ કરો કેટલા આવે 93,000 રાખવાના કેટલા છે 1,75,000 કેટલા રાખવાના છે 1,75,000 રાખવાના છે આપણે તો કેટલા ખૂટે છે 93,000 માં એ જોઈ લઈએ સોરી 86,000 આવશે 86,000 આવશે 86,000 કેટલા ખૂટે છે તો કે 92,000 92,000 કરીએ 86,000 માં 92,000 પ્લસ કરીએ તો 1,75,000 થાય તો અહીંયા આપણે લખીશું 92,000 કોના ખાતે લખીશું તો ચાલુ ખાતે કેમ કે ચાલુ ખાતે અસર આપવાની છે જો રોકડા લાવવાના હોત રોકડ કે બેંક ખાતે અસર આપવાની તો અહીંયા લખત આપણે રોકડ ખાતે અને બીજી અસર અહીંયા લખત ગીતાના મૂડી ખાતે પણ ચાલુ ખાતે અસર આપવાની હવે અહીંયા ચાલુ ખાતે જમા બાજુ અસર આપી તો પાકા સરવાળામાં કઈ બાજુ અસર આપવાની કે ચાલુ ખાતા ગીતા કેટલા છે 92,000 યાદ રાખવાની બીજી અસર ક્યાં આપવાની એક અસર આપણે જમા બાજુ આપી બીજી અસર પાકા સરવાળામાં ઉધાર બાજુ આપવાની એવી જ રીતે હવે આનું ટોટલ કરી દઈશું કેટલું થશે 2,02,000 માંથી જો તમે જો હવે ડાયરેક્ટ વાત કરો એટલે કેટલા આવશે 2,00,000 માંથી 25 બાદ કરશો એટલે 1,75,000 આવી ગયા પડી ખબર બા લઈ ગયા હવે એવી જ રીતે આનું ટોટલ કરીએ દીપનું દીપના કેટલા થાય તો દીપનું જમા બાજુ ટોટલ કેટલું છે 1,08,000 એમાં બી 1,08,000 છે ઉધાર બાજુ ટોટલ કેટલું છે તો ઉધાર બાજુ ટોટલ એનું બી 25,000 છે સેમ સિચ્યુએશન વાત કરો કેટલા થાય 86,000 રાખવાના કેટલા છે 1,75,000 ખૂટે છે કેટલા 92,000 લાવવા પડશે બરાબર ઓકે અહીંયા આપણે 92,000 અહીંયા પણ 92,000 લખી દઈએ સીધું ચાલુ કરાય સામે અહીંયા ડેશ ટોટલ થશે આનું 2,00,000 આનું પણ સરખું જ થવાનું છે 2,00,000 અને 1,75,000 તો ક્યાં મૂકીશું ગીતા 92,000 અને જે અહીંયા અસર આપી 92,000 એ જ અસર આપણે અહીંયા આપીશું દીપા 92,000 બારના ખાનામાં 1,84,000 થઈ ગયું ઓકે આપણે પૂર્ણ મૂલ્યાંકન ખાતું રહી ગયું હતું તો પૂર્ણ મૂલ્યાંકન ખાતું નો જવાબ પૂર્ણ મૂલ્યાંકન ખાતાનો જવાબ આવી ગયો બાકી તમે મૂડી ખાતાનો હવે જે આપણે રોકડ કે બેંક ખાતું છે એને બંધ કરવાનું રોકડ ને બેંક ખાતું બનાવવાનું ભલે કોઈ અસર આપવાની હોય કે ના હોય એ કમ્પલસરી તમારે રોકડ કે બેંક ખાતું બનાવી દેવાનું 22,000 શિલ્લક લખવાનું બેંક 22,000
ટોટલ કરશો પાકા સરવૈયાનું તો બંને બાજુ ટોટલ કેટલું આવે છે? ટોટલ કરીએ આપણે સૌથી પહેલા અહીંયા મૂડી લખવાની રહી ગઈ છે એટલે લખીશું મૂડી દીપ અને ગીતા. દીપની 1,75,000, ગીતાની 1,75,000, બારના ખાનામાં 3,50,000. ટોટલ 3,50 1,70,000 ટોટલ આવશે 6,22,000 ટોટલ આવશે. આ બાજુ ટોટલ કરો છો ઉધાર બાજુ 2,50,000, 40,000, 36,000, 22,000, 184,000 એટલે એનું બી ટોટલ થશે 6,22,000. બંને ભાવમાં ટોટલ મળી ગયું છે આપણને. ઓકે, તો ધ્યાન રાખવાનું જ્યારે તમને ચાલુ ખાતા કીધા હોય તો તમારે અસર ચાલુ ખાતે આપવાની. જો ચાલુ ખાતે મૂડી ખતમ જમા બાજુ આવતા હોય તો પાકા ઉધાર બાજુ ચાલુ ખાતાને અસર આપણે મૂડી ખતમ ચાલુ ખાતાની આવતી હોય ઉધાર બાજુ તો અહીંયા